તરથાણા ખાતે ભાડુઆત દુકાન ખાલી કરતો ન હોય જેને લઈ દુકાન માલિક દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરાતા તાત્કાલિક પોલીસે કામગીરી કરી 3 દિવસમાં દુકાન માલિકને સોંપાવી હતી. સુરત પોલીસ હાલ દુકાનો અને મકાનો તથા જમીન પર ગેરકાયદે કબજો કરનાર અને વ્યાજખોરો સામે લાલલાક કરી રહી છે, ત્યારે સરથાણા વિસ્તારમાં યોજાયેલા લોકદરબારમાં અશોક ભાયાણી અને તેમના પુત્ર સની અશોક ભાયાણી દ્વારા પોતાની માલિકીની દુકાન ભાડુઆત વજુ ક્યાળા અને જયેશ વજુ ક્યાળા ખાલી ન કરતા હોવાની કરેલી આજીજીને લઈ તાત્કાલિક પોલીસે તપાસ હાથ ધરી 3 જ દિવસમાં દુકાનદાર સની ભાયાણી તેમની દુકાન સોંપવામાં આવી હતી, જેને લઈ દુકાનદાર દ્વારા પોલીસ કમિશનર પીઆઈ સહિતના આભાર વ્યક્ત કરાયો હતો. તારીખ 30/7/2024 ના રોજ ઝોન 1 દ્વારા આયોજિત લોકદરબારમાં જે સરથાણા પોસ્ટે હદ ખાતે રાખવામાં આવેલ જે લોકદરબારમાં પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર 1 વાબંગ જમીર સાહેબ તથા ડીસીપી ઝોન ભક્તિ બા ડાભી સાહેબનાઓ પણ ઉપસ્થિત હતા. તે દિવસે સરથાણા પોસ્ટે વિસ્તારના વાલક વિસ્તારમાં રહેતા એક અરજદાર શ્રી સની અશોકભાઈ ભાયાણી, જેઓ પોતે હેર સલૂનનો ધંધો કરતા હોય અને તેઓએ એક દુકાન રોયલ ટાઉનશીપ વાલક ખાતે વેચાણ લીધેલ હોય, પરંતુ તે દુકાન અન્ય એક ઈસમ વજુભાઈ મોહનભાઈ કયાળા નાઓએ ભાડે રાખેલ હોય, અરજદાર તેઓ પાસે અવારનવાર જઈ અને દુકાન પોતે વેચાણ લીધેલ છે અને ખાલી કરી દેજો તેવું જણાવતા અરે સામાવાળા ખાલી કરતા ન હતા, જે અનુસંધાને અરજદારશ્રીએ લોકદરબારમાં માનનીય કમિશનર સાહેબને રજૂઆત કરેલી, જે અનુસંધાને પોલીસ કમિશનર સાહેબનાઓએ આપેલ સૂચના અનુસંધાને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB ઝાલાનાઓએ ત્વરિત પગલાં લઈ અને બંને પક્ષકારોને બોલાવી અને તેઓને સૂચના અને સમજ કરતા આ દુકાનના સામાવાળા વજુભાઈ મોહનભાઈ કયાળાનાઓએ દુકાન ખાલી કરીને ઓરિજિનલ માલિક અશોકભાઈ સની અશોકભાઈ ભાયાણીનાઓને સોંપી દીધેલ છે. આમ સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે. હા, શ્રીમાન, મારું નામ અશોક ભાયાણી છે અને અમે સરથાણામાં રહી છીએ અને રોયલ ટાઉનશીપમાં અમારી દુકાન છે અને અમે 10 વર્ષથી અટકાવીએ છીએ ને બાજુમાં અમે લીધેલી હતી, બાજુમાં અમે B2 લીધેલી હતી અને એ દુકાન અમને આજ 8 મહિને પાછી મળી છે. અમને દુકાન અમે લીધી અને ત્યાર પછી અમે એને ખાલી કરાવવામાં મુદત આપી હતી 3 મહિનાની, એટલે 3 મહિના થઈ ગયા પછી અમે માગી તો એણે ના પાડી કે ભાઈ તમારે જે થાય એ કરીને તમારે પોલીસ સ્ટેશનમાં જવું હોય જ્યાં જવું હોય ત્યાં, અને અમને ધમકાવતા હતા એટલે અમે બીતા હતા કે ભાઈ હવે અમારે શું કરવું. 2-3 મહિનાથી અમે ખાઈ નહોતા શકતા, ટાઈમે ખાઈ નહોતા શકતા એમ, એટલે અમે હેરાન થતા થતા અમને ખ્યાલ આવ્યો કે સરથાણા પોલીસમાંથી આ જે આયોજન થયું છે લોકદરબારનું અને એમાં જઈ અને રજૂઆત કરી મેં, એટલે કોઈ દિવસ અમે પોલીસ સ્ટેશન જોયેલું જ નહોતું એમ, અને એમાં અમે આ જે બહુ હરખની લાગણી થઈ મને કે મારી આટલા મહિને મને અમારું હક અમને પાછો મળ્યો. અને CPA સાહેબ ગેહલોત સાહેબ અને આપણે ઝાલા મેડમ અને સરથાણા પોલીસ સ્ટાફનો પૂરેપૂરો આભારી છું કે અમને ન્યાય મળ્યો. 3 જ દિવસની અંદર અમને આ રજૂઆત કર્યા પછી 3 જ દિવસની અંદર અમને અમારી દુકાન અમને પાછી મળી. અરે ખૂબ ખૂબ લાગણી અનુભવું છું કે પોલીસ સ્ટાફ અમારા માટે ભગવાન છે, એવી લાગણી અનુભવું છું.